ભારતીય નૌસેના પોતાના ગૌરવમય ઇતિહાસની યાદમાં પ્રતિવર્ષે ચાર ડિસેમ્બરના રોજ નૌસેના દિવસ તરીકે ઉજવે છે. ભારતીય નૌકાદળ ભારતીય સશસ્ત્ર દળોની દરિયાઈ શાખા છે અને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કમાન્ડર ઇન ચીફ તરીકે તેનું નેતૃત્વ કરવામાં આવે છે. આજના દિવસે દેશના વડાપ્રધાન તથા અન્ય નેતાઓ ગાર્ડિયન ઓફ ધ સીને સલામી આપે છે. અમારી ભારતીય નૌસેનાને विभिन्न अवसरों पर अपना पराक्रम दिखाया चाहे वो गोवा के मुक्ति संग्राम हो या 1971 का भारत पाक युद्ध हो जब हम नौसेना की बात करते हैं तो सिर्फ हमें युद्ध ही नजर आता है लेकिन भारत की नौसेना मानवता के काम में भी उतनी ही बढ़ चढ़ करके आगे आई है फिजी तक आरोग्य सेवाएं पहुंचानी हो તત્કાલીન રાહત પહોંચાની હોય ઓગણીસો એકોતેર માં ભારતીય નૌકાદળે ચાર પાકિસ્તાની જહાજો તોડી પાડ્યા હતા અને કરાચીના બંદર પર ઈંધણના ક્ષેત્રોને નષ્ટ કર્યા હતા તથા જેમાં પાંચસોથી વધુ પાકિસ્તાની નૌકા સૈનિકો માર્યા ગયા હતા ભારતીય નૌકાદળની આઈએનએસ નિપાત આઈએનએસ નિર્ઘાત અને આઈએનએસ વીરની ત્રણ મિસાઇલ બોટે આ હુમલામાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી ચોથી ડિસેમ્બર ઓગણીસો ના રોજ બપોરના બે કલાકે ભારતીય નૌકાદળનો કાફલો પાકિસ્તાનના ઓખા બંદરથી પાકિસ્તાની દરિયા તરફ કરાચી પોર્ટ પર હુમલો કરવા માટે પાકિસ્તાની નૌકાદળના ગઢ પર હુમલો કરવા માટે નીકળ્યો હતો નૌકાદળના ઇતિહાસની વાત કરીએ તો આધુનિક સ્થાપના કરી આ ટીમ ધ ઓનરેબલ ઇસ્ટ ઇન્ડિયા મરીન કહેવાતી હતી બાદમાં તેને ધ બોમ્બે મરીન નામ આપવામાં આવ્યું તો પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન નૌસેનાનું નામ રોયલ ઇન્ડિયન મરીન રાખવામાં આવ્યું ત્યારબાદ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ જ્યારે ભારત ગણતંત્ર બન્યું અને આ દિવસે ભારતીય નૌસેનાએ પોતાના નામમાંથી રોયલ શબ્દનો ત્યાગ કર્યો તે સમયે ભારતીય નૌસેનામાં બત્રીસ નવ પરિવહન પોત અને લગભગ અગિયાર હજાર અધિકારી અને નૌસૈનિકો હતા પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં ભારત જ્યારે આઝાદ થયું ત્યારે ભારતના નવસૈનિકી દળમાં જૂનું યુદ્ધ પોત હતું તો ભારતીય નૌસેનામાં બત્રીસ નેવિગેશનલ વાહનો અને આશરે અગિયાર હજારથી વધુ નૌસેનાનો સમાવેશ થાય છે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં જ્યારે ભારત સ્વતંત્ર બન્યું જ્યારે તેના જૂના કાફલાઓ હતા પરંતુ પાછળથી રશિયા અને અન્ય દેશોના સહયોગથી ભારત દ્વારા સબમરીન વિનાશક યુદ્ધપત્રો ફ્રિગેટ જહાજો વાહક જહાજો વગેરેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તો ભારતના સંરક્ષણ અને સંશોધન સંગઠન દ્વારા સબમરીન વિકસાવવાની દિશામાં યુદ્ધ વિરોધી ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે જ્યારે ભારતમાં આઈએનએસ વિક્રમાદિત્ય આઈએનએસ વિક્રાંત જેવા ફાઇટર વાહનો પણ સામેલ છે જે ભારતની દરિયાઈ સીમાને વધુ સુરક્ષિત કરે છે કોસ્ટ ગાર્ડ્સ સમુદ્રમાંથી દાણચોરી અટકાવે છે અને સુનામીના આગમન દરમિયાન કોસ્ટ ગાર્ડ્સ પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ત્યારે આવો આવા જાબાઝ જવાનોના શૌર્યને નજીકથી જાણવાનો પ્રયાસ કરીએ નિર્માણ ન્યૂઝની આ વિશેષ રજૂઆત અંતર્ગત દર્શક મિત્રો આજે છે તારીખ ચાર ડિસેમ્બર શું આપ જાણો છો કે ચાર ડિસેમ્બરે શું હોય છે અને શા માટે આજનો દિવસ ખાસ છે આમ તો આપણા સૈન્યની ત્રણ પાંખો એટલે કે એરફોર્સ આર્મી અને નેવી ત્યારે એરફોર્સ દિવસની આપણે સૌએ ઉજવણી કરી આર્મી દિવસ પણ જોરશોરથી ઉજવાય છે પણ ઇન્ડિયન નેવીનો દિવસ છે આજે નેવી ડે તરીકે ઉજવાતો ચાર ડિસેમ્બરનો આ દિવસ હવે આજના દિવસની શા માટે ખાસ ઉજવણી બની રહે છે જ્યારે વાત આપણે સૈન્યની કરીએ છીએ ત્યારે આ ત્રણેય સૈન્યબળ ઘણું મહત્વનું છે ભારત દેશના એવા દરેક નાગરિક માટે જલ થલ અને વાયુ દ્વારા સુરક્ષા કરવામાં આવતી હોય છે ભારત દેશના તમામ નાગરિકોની અને તે નાગરિકોની સુરક્ષા પાછળનું પીઠબળ ધરાવતા તેવા તમામ સૈનિકો ફક્ત સૈનિકો એટલે થલના જ નહીં પરંતુ જલના પણ અને વાયુના પણ આજે ઇન્ડિયન ડેવી દોર દિવસ છે ત્યારે આપણે વાત કરીશું પાસ્ટમાં જઈને જ્યારે વાત કરીએ છીએ આપણે થોડાક પાછળ જઈએ ત્યારે ઓગણીસો ને પચાસમાં ઇન્ડિયન નેવી ડે તરીકે આજના દિવસની શરૂઆત કરવામાં આવી હતી તો ઓગણીસો ને પચાસનું વર્ષ એ હતું કે જ્યારે ભારતને આઝાદી તો ઓગણીસો સુડતાલીસમાં મળી પરંતુ ભારતનું સંવિધાન જ્યારે ઓગણીસો ને પચાસમાં રચાયું તે જ વર્ષે રોયલ ઇન્ડિયન નેવીને ઇન્ડિયન નેવીમાં તબદીલ કરવામાં આવી હતી હવે આ તબદીલી બાદ ઇન્ડિયન નેવી તરીકે ભારતની ત્રીજું સૈન્યપળ ઉમેરાયું હતું અને તે છે ઇન્ડિયન નેવી કે જેને આપણે જળના રક્ષકો કહીએ છે હવે આ જળના રક્ષકો આપણે જોતા આવ્યા છે કે તે ઘણી બધી રીતે પોતાની એક્ટિવિટીઝ કરે છે પણ આ એક્ટિવિટીઝ શું છે કઈ રીતે કરવામાં આવતી હોય છે કઈ રીતે તેઓ નાનામાં નાની પોઝિશનથી ઓફિસર લેવલની પોઝિશન સુધી પહોંચે છે આ તમામ બાબતો જાણવી આજના દિવસે એટલીસ્ટ ઘણી જરૂરી બની રહે છે આપણે જાણીએ છીએ કે ભારતનો ઇતિહાસ આમ તો ઘણો મોટો છે ઘણો વિશાળ છે પરંતુ આ ઇતિહાસમાં ભારતની સુરક્ષા એવા સૈનિકો સાથેની મુલાકાત કરવી ઘણી ખાસ બની રહે છે તો આવો આજે એક એવા વ્યક્તિ સાથેની મુલાકાતમાં જોડાઈએ કે જેઓ ઇન્ડિયન નેવીમાં પોતાની ચોત્રીસ વર્ષનું કરિયર તેમણે આ દેશને સમર્પિત કર્યું છે એક બે વર્ષ માની શકીએ પણ ચોત્રીસ વર્ષ એક ઘણો મોટો કાર્યકાળ હોય છે અને તેવા જ એક પર્સનાલિટી આપણી સાથે આ કાર્યક્રમ અંતર્ગત જોડાશે કોમોડર ઉત્પલ વોરા સર આપનું ઘણું સ્વાગત કરું છું આજના ખાસ દિવસની તમને ઘણી બધી શુભકામનાઓ આપીશ પહેલાં તો સર પહેલાં એક સવાલ એ ઉઠે છે કે વેન ફ્રોમ યંગ અને આજના દિવસની આપણે અત્યાર સુધીની આપની જે લાઈફ જર્ની રહી છે તેના ચોત્રીસ અમૂલ્ય વર્ષ આપે ભારત દેશની ઇન્ડિયન નેવીને આપ્યા છે તો સૌથી પહેલો સવાલ એક ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો રહ્યો આપનો જ્યારે મારી ઓગ ઓગણીસ ઓગણીસ અને વીસ વર્ષની ઉંમર હતી એ બેની વચ્ચે જ્યારે મારું સિલેક્શન થયું એ વખતે ગુજરાતમાંથી નેવીની અંદર જઈ અને નેવીમાં સર્વિસ કરવી એનો મારો એ ધ્યેય હતો મારું એમ હતું અને એ વખતે ગુજરાતના છોકરાઓ આ નેવીમાં જવાનો કોઈ વિચાર પણ નહોતા કરતા અને બહુ જ આમે તમને જેમ ખ્યાલ હશે એમ ગુજરાતમાંથી આર્મ ફોર્સીસની અંદર કોન્ટ્રીબ્યુશન ઓગણીસોને હું સિત્યોતેરની વાત કરું છું એ વખતે ઘણું થોડું એનું ઓછું રહેતું હતું ઇવન એ પછીના વર્ષોમાં પણ ગુજરાતનું કોન્ટ્રીબ્યુશન વોઝ ઓન એ ફિંગર ટિપ્સ પર્ટિક્યુલરલી ઓન નેવી પણ તેમ છતાં એ વખતે જ્યારે મેં એક્ઝામ્સને બધું પાસ કર્યું સર્વિસ સિલેક્શન બોર્ડને બધું પાસ કરીને જ્યારે મારું સિલેક્શન થયું ત્યારે મારી જર્ની વીસ વર્ષની ઉંમરે શરૂ થઈ ગ્રેજ્યુએશન પછી અને આ ધેન આફ્ટર દેટ આઈ જોઈન ધી નેવલ એકેડમી અને એ પછી એક પછી એક રિસ્પોન્સિબિલિટી એટલી આવતી ગઈ અને સિન્સ હું આઈ વોઝ ફ્રો યુ નો આઈ જોઈન ધ નેવી ઇન ધી એક્ઝિક્યુટિવ બ્રાન્ચ વીચ ઓલ્સો ટેક્સ કેર ઓફ ધી ઓપરેશન્સ પ્લાન્સ અને સ્ટ્રેટેજિક યુનો કોનોટેશન્સ એ એટલા બધા એનો આઈ મીન એનો બધી રિસ્પોન્સિબિલિટીમાંથી જિંદગી પસાર થતી ગઈ કે પાછું જોવાનો કોઈ એનો સમય નહોતો એ વખતે અને ચોત્રીસ વરસ તમે નહીં માનો પણ એ એટલા જલ્દી પસાર થઈ ગયા કે મને રિગ્રેટ એ જ વસ્તુની છે કે હજી થોડા દિવસો જો વધારે નેવીમાં મળ્યા હોત તો પ્રોબેબલી એનો જિંદગી વધારે સારી એનો બહેતર બની શકી હોત કારણ કે ઇનો વેન યુ સે યુ નો ઇઝ ઇઝ સચ એ વન્ડરફુલ સર્વિસ અને ઇટ 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 બ્રિંગ્સ આઉટ ધ મેન ઇન યુ ઇટ મેક્સ યુ અ હોલસમ મેન ઇટ મેક્સ યુ અ કમ્પ્લીટ મેન ઇટ મેક્સ યુ અ કમ્પ્લીટ ઓફિસર યુ ગો અરાઉન્ડ ધ હોલ વર્લ્ડ યુ સી વેરિયસ થિંગ્સ યુ નો વેરિયસ સ્પોર્ટ્સ વેરિયસ કન્ટ્રીઝ વેરિયસ કલ્ચર અને ઇન ઇન વિદિન ધ યુનો તમે જ્યારે ઇનો સીમાં જ્યારે તમારું ડિપ્લોયમેન્ટ થાય ત્યારે સીના વેરિયસ ફેઝિસ નો મોન્સૂન વિન્ટર્સ સમર્સ દે ટોટલી ડિફરન્ટ અને અને યુ ગો બાય દેટ પ્રિમાઇઝ દેટ શ નો વરૂણ હા દેટ નો દરિયાનો જે દેવતા છે એ મોટો તો ઓફકોર્સ નેવીનો છે જ પણ દરિયાના દેવતા એ વરુણ લોર્ડ વરુણ ગણાય છે અને માટે લોર્ડ વરુણને નમન કરતાં કરતાં અને દેશની રક્ષા કરતાં કરતાં જે બધી વેરિયસ ફ્રિગેટ્સ ડિસ્ટ્રોયર્સ અને નો ઇન્ક્લુડિંગ મારા ટેનિસ જે બધા અબ્રોડ રશિયામાં પછી પેરિસમાં ફ્રાન્સમાં પછી એનો હોનલુલુ હવાઈની અંદર જ્યાં વેન આઈ નો આઈ વોઝ વિથ ધી નો યુએસ પેસિફિક કમાન્ડ સો નો ઇટ જસ્ટ ટાઈમ ટાઈમ ફ્લ્યુ ઓફ અને એટલી બધી મેમરીઝ નો એની સાથે જોડાયેલી છે કે એને માટે આ એક ખાલી એક એનો એ આ પ્રશ્નના જવાબ આપવો ઇઝ ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ થિંગ ઓબ્વિસલી એટલે કે તમે દેશ જે રીતે આંગળીના ટેરવે ગણાવ્યા છે સર આઈ એમ શ્યોર કે જે અમારા વ્યૂઅર્સ છે તે કદાચ કાલ્પનિક એક વ્યૂહાત્મક રચના પોતાના મગજમાં કરી શકે પણ આપે તે જીવન જીવ્યું છે અને અત્યારે તમે કહી રહ્યા છો કે ચોત્રીસ વર્ષનો કાર્યકાળ પણ તમને કદાચ ઓછો લાગે છે હજી પણ ઘણા દિવસો તમને મળ્યા હોત તો ઓછા પડતા પરંતુ વાત એ છે કે જ્યારે ગુજરાતમાંથી એક ગુજરાતી પરિવારમાંથી આપ આવો છો અને વિચાર કઈ રીતે આવ્યો સર કે જ્યારે તમારે ઇન્ડિયન નેવી જ જોઈન કરવું છે કારણ કે જે રીતે તમે જ કીધું કે આંગળીના ટેરવે ગણી શકાય તેવા લોકો ફોર્સિસ જોઈન કરવાની તે વખતે ઈચ્છા ધરાવતા હતા પરંતુ આપ તેમાંના એક હતા અને પોઝિશન્સ વધતા વધતા આપ કોમોડર તરીકે ફાઇનલી જ્યારે આપ રિટાયર થયા એટલે કે ચોત્રીસ વર્ષનો એક કાર્યકાળની ઓવરવ્યૂ તો આપે અમારે વ્યુઅર્સને આપી પણ જે જોઈનિંગ વખતની આપના મગજની જે વ્યથા હતી તેના વિશે શું કહેશો હું આજે તમને કહું છું ને એ ખરેખર રિયાલિટી ઓફ લાઈફ છે આ ધીસ ઇઝ નોટ ફ્રોમ એ રીલ સ્ટોરી ફિલ્મ સ્ટોરી નથી આઈ વોઝ સિક્સટીન યર્સ ઓલ્ડ અને કોલેજની અંદર હું આઈ હેડ જોઈન નેવલ એનસીસી અને નેવલ એનસીસીમાંથી મારા ગુજરાત એટલે ગુજરાત નેવલ એનસીસીમાંથી મારું સિલેક્શન સી ટ્રેનિંગ કેમ્પ માટે થયેલું વિચ ઇઝ કોલ એસટીસી અને એ સી ટ્રેનિંગ કેમ્પમાં જ્યારે મારું સિલેક્શન થયું ત્યારે આખા દેશમાંથી એનસીસીના જે છોકરાઓ આવે એ લગભગ એનો એ વખતે સાહીઠ કે પાસઠ એનો એનસીસી કેડેટ્સ હતા બધા રાજ્યોમાંથી આવે ને એમને આઈ એનએસ વિક્રાંત જે નેવીનું એરક્રાફ્ટ કેરિયર હતું એની અંદર એને ત્યાં એને એટેચ કરી અને એમને ત્યાં લગભગ એનો ત્રણ વીક માટે નેવીની એનો ટ્રેનિંગ લેવા માટે એનો ત્યાં ડેપ્યુટેશન માટે મોકલેલા અને એમાં મારું પણ સિલેક્શન થયું હવે એરક્રાફ્ટ કેરિયર ઇઝ ધ લાર્જેસ્ટ ઇનો શિપ ધ નેવી હેઝ ઓકે ઇન ઇઝ ક્લાસ ઓફ શિપ સ્મોલેસ્ટ ઇઝ અ પેટ્રોલક્રાફ્ટ પછી આવે એનો આ ઇનો ફ્રી એનો કોર્વેટ્સ કોર્વેટ્સ પછી ફ્રીગેટ ફ્રીગેટ પછી ડિસ્ટ્રોયર અને ડિસ્ટ્રોયર પછી એરક્રાફ્ટ કેરિયર સો એ વખતે આઈ વિક્રાંત વોઝ ધી ઓનલી એરક્રાફ્ટ કેરિયર વિથ ધ નેવી અને એરક્રાફ્ટ કેરિયર ઉપર પગ મૂકવો દેટ સેલ્ફ વોઝ યુ નો વેરી મિનિસિંગ કારણ કે એનો જે આખું એટમોસ્ફિયર છે દેટ સેલ્ફ ઇઝ યુ નો વેરી યુ નો આઈ મીન યુનો તમને તમારા પર યુ નો એ હાવી થઈ જાય એ ટાઈપમાં અને આઈ વોઝ સેવન્ટીન આઈ યુ નો આઈ વોઝ ઇન માય મોસ્ટ ઇમ્પ્રેશનેબલ યર્સ ઓફ માય લાઈફ કે જ્યારે યુ નો એવરીથિંગ દેટ મેટર્સ યુ નો અને યુ ગેટ ઇમ્પ્રેસ વિથ યુ નો એવરીથિંગ સો મેં ફર્સ્ટ ડે એનો એને અને જ્યારે હું ત્યાં મેં ગયો અને એને જે રીતે અમને એનો બધું ત્યાં આગળ મેં જોયું અને એ એરક્રાફ્ટનો ફ્લાઇટ ડેક એનો જેને રનવે કહેવાય અને જ્યાંથી એરક્રાફ્ટ ટેક ઓફ થાય લેન્ડ થાય સો એરક્રાફ્ટ કેરિયરનો જે ફ્લાઇટ ડેક ઇઝ સો હ્યુજ અને ધી ઓનલી પર્સન બધા એની પર ચાલું એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું પણ ઓનલી ધ કેપ્ટન ઓફ ધ શિપ ઇઝ એન્ટાઇટલ ટુ મૂવ અરાઉન્ડ ઓન એ જીપ ઓન ધ ફ્લાઇટ ડેક અને એ જે કેપ્ટન હતા હી વોઝ વેરિંગ એ પી કેપ એનો એની જેને પી કેપ જેને કહેવાય યુનિફોર્મની હી વોઝ વેરિંગ ધ ટિલ્ટેડ કેપ લાઈક ધીસ અને એની જે સ્ટાઇલ એને એને સેલ્યુટ કરવાની ને એનો સેલ્યુટ રિટર્ન કરવાની ને અને એના જેને જીપ ઉપર એક જગ્યાએથી બીજી જગ્યાએ ધ વે ધ કેપ્ટન વોઝ મુવિંગ અને વેન કેપ્ટન વોઝ મુવિંગ એવરીબડી વોઝ સલ્યુટિંગ હિમ ને ધી કાઇન્ડ ઓફ અ રિસ્પેક્ટ એન્ડ કાઇન્ડ ઓફ ઓ એન્ડ ઇનો ધ દેટ કાઇન્ડ ઓફ અ થિંગ દેટ ઇ વોઝ કમાન્ડિંગ you will not believe it at that moment you know the Utpal Vora had the ambition to become a naval officer and that is the time I told myself that I have to become a naval officer. Mm. When, I, when I had that ambition now I had no clue whatsoever ke how to become a naval officer. Right. So therefore you know in the end and luckily I was in an island which is called INS Vikran. Mm. So I asked one of the officer who was there and say what did you do to become an officer so he told me you have to pass so and so UPSA exam. You have to be you know you have to appear for competitive exam. Then you if you get selected, which is an all India level exam, then you are called for service selection board. And service selection board ni and that select then you will get a call from the naval headquarters and selection selected, you will go to the respective academy. For the army, you will go to Dehradun, which is called the you know, Indian Military Academy. Air Force is in Dundigal, Air Force Academy, Naval Academy is in Kochi, and you know, there is also you know, the National Defense Academy in Khadakwasla. Really, I'm so lucky, and really, you know, I thank my stars that the best of the warships. You know, Navy. You know, deployed me on. I got posting on those ships, like you know, Nilgiri and you know, Amba, then Godavari, and then Ganga. You know, and you know, I mean, and then I also commanded a OPV offshore patrol vessel, and where I got a chance to become an on-scene commander of a joint Coast Guard Navy operation, where we uh, intercepted a pirated merchant vessel which was captured by pirates. And we and I carried out me and my entire you know the uh, team, you know when I was a captain of the ship, we carried out a, you know a good anti-piracy operation, which also got reflected in the IMO International Maritime Organization, the, and the you know I mean it's, it's such a wonderful you know I mean life, and, and since I had done a specialization in anti-submarine warfare, we were the not we navy was acquiring an anti-submarine uh, patrol ship from Russia of a particular type with a particular sonar that was being inducted for the first time which was built in russia so we got deployed in, you know, in soviet union for three years and uh, therefore the seven officers and 60 sailors were put in russia for three years where we did specialist training in language then a technical training in russian language then we took over the ship from a russian crew then we operated that ship in the presence of Russian ship, you know, Russian crew in Russian waters and got certified to, you know, that we can do our job satisfactorily. And then we sailed that ship back from Russia to India and brought it back to Mumbai and passing through entire, you know, the Suez Canal, Bosphorus, Dardanelles, you know, the Straits, and, and then, you know, back to India. So it was such a, you know, wonderful experience, you know, at, at, a, at a young level. And uh, you know, when we became senior, you know, then also, you know, part of various delegations went abroad, saw various ports, international ports, you know, national ports, and all that. Got posted to Delhi in naval headquarters, where you hobnob with, the, you know, very senior, you know, the rung of the naval officers with the Ministry of Defence, you know, integrated headquarters of the Ministry of Defence. So it was a wholesome life, Natasha, and 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 nothing could have given much better, you know i could have probably what would have happened alternately sometime i really ask myself probably i would have joined some what a municipal corporation or maybe you know some gujarat government or maybe a corporate sector or something like that but uh, you know you tell me which service in, 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 in this world at a age of you know maybe 22 or 23 gives you a command independent command of driving a ship, or you know, I mean, steering a ship, mm. you know, which costs two hundred and fifty crores to eight hundred crores to the nation. True. Tell me, you you answer me. You know, I am telling you that. Yeah. I mean, uh, so the, the the salaries, the allowances, and all that—they were definitely not matching with the corporate sector and all that. But that was not the idea. Yeah. That kick which you got, you know, when you when you said starboard fifteen and your the entire warship. The destroyer moved to the starboard. Yeah. Uh, jamne, 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 javana, you know commands, when you said slow stern, both engines, or half ahead, both engines, and when the ship moved, that gave you a some you know different kind of a kick, yeah. which I cannot explain. And on the fourth of, or third or fourth night, the third night and fourth early morning, you know the naval navy went into action off Karachi, yeah. and the naval missile boats they carried out a missile strikes on the port of Karachi. In a very conclusive and in an aggressive manner. Mm -hmm. And because of that, mm -hmm. next Pandarthi sold days, the Karachi Burke mm -hmm. And Karachi no, je strategic oil reserve. Mm -hmm. And je petroleum, ne, je, you know, lubricants, jene, e je bada, you know, they were virtually ablaze. Mm -hmm. And Pakistan was deprived of that. Mm -hmm. Therefore, what I can say is that Navy was instrumental in breaking the strategic back of Pakistan the navy was instrumental in breaking the war potential of the navy and therefore pakistan had no other option but to come on its knees and you know the war got over so therefore, I'm for a moment I'm not saying that the role played by army or air force, you know, did not, you know, I mean, uh, contribute to the overall, you know, culmination of the war. I know for a moment. Don't misunderstand me. But the fact of the matter is that Joa Karachi badke na and and Pakistan Pakistani jo na So maybe that war would have got prolonged. And from the second side, you would also remember that Nixon and Kissinger, you know, the duo they were putting so much of pressure on mrs. indira gandhi and the indian cabinet and russia, with whom we had signed the friendship treaty. they were after mrs. gandhi that come on, finish off this, you know, your operation fast. we may not be able to sustain this pressure and keep supporting you all throughout. Mm -hmm. and a lokono 7th fleet already had entered the bay of bengal where a vakadna you know, defense minister, mr. jagjivan ram, even went and you know to the, on the floor of the parliament, they, you know, he made a statement of the way, Ave to issue. I mean that was it's a different matter whether have the capability to build up the morale of the Indian people to you know to make that kind of a statement from a defense minister of the country was necessary. And he did his job. So therefore, Field Marshal Maneksha, then General Maneksha, he was also under pressure to mop up the operation in Bangladesh and, and bring Bangladesh also, you know, Pakistan army to its knees. So therefore, to that extent, Indian Navy, the you know, 3rd and 4th of December you know, missile attack played a very, very significant and important role right. in bringing Pakistan to its knees. That is why Indian Navy is celebrating 4th of December as a Navy Day. Navy day right. right? So therefore, people should know about it i my only, you know, i mean, uh, message, you know, i can give to the young people is that there is no career like an armed forces career. you know, i, I can get emotion. I I, however steely nerves i may have, i may get choked, you know, saying this. but if you want to have a wholesome career, make sure that, you know, you go to the armed forces and serve your country for a few years. and now, to luckily, the country has also started a thing called short service commission, right. SSC. Yeah. If you don't like it, do it for four, five, six years, whatever it is. Come out of it. Right. Go to corporate sector. Do what you want to do it. Be, you go for a startup program of the Prime Minister Narendra Modi and, and do wonders for the country. But to understand what is the importance of a thoughtful life, adventurous life, wholesome life, you know, a complete life and a disciplined life you must know what is the life in armed forces without that you are not a wholesome man or a wholesome woman and luckily now even for women also there is such a wonderful career right you must join and thereafter if you don't like it or maybe even if you want to diversify come out of it i'm not saying continue and take a permanent commission into the armed forces come out of it and start doing your independent, you know, other, you know, I mean, you know, the uh, sectoral job which you want to do. Who's stopping you? Yeah. But those few, you know, years in armed forces will change your way of life, your way of thinking, and your way of, you know, I mean, entirely presenting yourself. Yeah. There is no doubt in my mind on that. Well, that will be perfect. It, like the terminologies and not it? and shabdo, our કોમોડર ઉત્પલ વોરાજીએ જણાવ્યા છે તે શબ્દો જ નથી માત્ર પરંતુ તેમના જીવનના ચોત્રીસ વર્ષનો એક્સપિરિયન્સ રહેલો છે એટલે કે કહેવાય છે ને કે એક ગુજરાતી શું નથી કરી શકતો આજે આપણે જોઈએ છીએ કે મોટાભાગે ગુજરાતીઓ કમાલ કરી રહ્યા છે તો ગુજરાતની પ્રજા અથવા તો પછી આ દેશના યુવાધન જો મને અત્યારે સાંભળી રહ્યા છે તો આવા પર્સનાલિટીઝ પાસેથી સાંભળવા મળી રહ્યું છે કે તેમની જીવનશૈલી કેટલી બદલાઈ ગઈ ફોર્સિસમાં ગયા બાદ અને સકારાત્મક રીતે અત્યારે તેઓ એક મેસેજ પણ આપી રહ્યા છે કે ફોર્સિસ મસ્ટ જોઈન કરવાની જરૂર છે શનનો વરુણ આ ફક્ત એક મોટો નથી ઇન્ડિયન નેવીનો પરંતુ જ્યારે વરુણ દેવતાની કૃપા તમામ ઇન્ડિયન નેવીના જે અત્યારે કર્મીઓ છે તેમના પર તો રહેલી જ છે પરંતુ આ માત્ર ઇન્ડિયન નેવીને સીમિત નથી રાખતા ત્રણેય આપણી સૈન્યની પાંખો છે આ ત્રણેયને ડેડિકેટ કરતી વખતે જ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે દેશની સેવા કરવા કાજે આવા ઘણા બધા સૈનિકો છે કે જે પોતાનું અતિશય મહત્વના જેટલા પણ વર્ષો કહી શકાય એક મનુષ્ય જીવનના એટલે કે તે યુવાનીના વર્ષો હોય પોતાના પરિવારને જે સમર્પિત નથી કર્યા પરંતુ દેશને સમર્પિત કર્યા છે આવી જ ઘણી બધી રજૂઆતો સાથે ફરી મળીશું હાલ બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર